साबरकांठા જિલ્લામાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ ડીઝલની અછતને લઈને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. જોઈએ અહેવાલ. સ્ટોરી બાય જીતેન્દ્ર સોલંકી, માં ન્યૂઝ લાઈવ, સાબરકાંઠા, ગુજરાત. કાલે અમે ડીઝલ પંપે ગયા હતા, ચાર ડીઝલ પંપે ફર્યા, બહુ થોડું થોડું ડીઝલ મળ્યું અને કુદરતે આજે ગયા, પણ આજે ક્યાંય ડીઝલ પંપે ડીઝલ મળ્યું નહીં. હવે કુદરતી વરસાદ બી સારો છે અને ખેડતર કરીને વાવણી કરવાની છે. હવે જો ખેડૂતોને ડીઝલ ના મળે તો ખેડૂતો ક્યાં જાય? ડીઝલ પંપવાળા શું કહે છે? ડીઝલ પંપવાળા તો કહે છે કે થોડું થોડું આપે છે ક્યાંક જગ્યાએ, પછી આજે તો અપૂચ્યું નથી આપ્યું. નમસ્કાર સાહેબ, અમે આ લોનો કરીને બાળા માટે ગાડી લાવેલા છીએ, પણ સાહેબ અત્યારે ડીઝલ બે ત્રણ દિવસથી સાબરકાંઠામાં બહુ શોર્ટેજ બોલે, જ્યાં ત્યાં જઈએ તો લાઈનો લાગેલી હોય, પૂરી થતાં નંબર આવતા આવતો અમારો નંબર કે ભાઈ ડીઝલ થઈ રહ્યું છે. અહીંયા અમારા નિકોડા કયો, રણાસન કયો, અડિયોલ કયો, ગઢોડા કયો, સલાલ કયો, આજુબાજુથી બધા પબ્લિક અહીં નિકોડા બાજુ આવે, નિકોડાવાળા ત્યાં જાય. અત્યારે ડીઝલ શોર્ટેજ બહુ બોલે છે, અમારા ભાડાની રોજીરોટીનું અત્યારે સવાલ છે. તો ડીઝલ આપ સરકારથી જલ્દી બને તેમ એની સગવડ કરવા મહેરબાની કરશો, કારણ કે અમારી હપ્તાની તારીખો આવે આજે અને અમારું ઘર ચલાવવું પડે, અમારી રોજીરોટીમાં બહુ તકલીફ પડે છે. તો તમે ડીઝલની વ્યવસ્થા જેમ બને તેમ જલ્દી કરી અને અમને સુવિધા આપો તો સારું. ભરતસિંહ ચૌહાણ. અમે નાના ખેડૂતો છીએ, અમારે આગળ બળદ ગાડો હતો પણ બળદ ગાડો અમે વેચી દીધો, નાનો નાનો ટ્રેક્ટર લાવ્યા છીએ, 5-5 લીટર ડીઝલ અગાડી રાખ્યું હતું, પણ અત્યારે ડીઝલ મળતું નથી. હમણાં વરસાદ આવ્યો તો અમે ખેરવા માટે બધું સામગ્રી તૈયાર કરી છે, પણ ડીઝલ મળતું નથી. એટલે ડીઝલ જો ના મળે તો અમારી પરિસ્થિતિ ગંભીર થઈ જશે, કારણ કે અમે નાના ખેડૂતો છીએ અને આ બાવસરથી અમારે બાવસરથી નીકળ્યા 3 કિલોમીટર થશે. અમને એવી વાત મળી કે ડીઝલની શોર્ટેજ છે, એટલે અમે કાલે રાતે બાવસરથી નીકળ્યા હતા પણ ડીઝલ નીકળાય નહોતું. પછી અમે જી પુરાલ ગયા, પુરાલે ડીઝલ ના મળ્યું, આકોદરા ગયા, આકોદરાએ ના મળ્યું, હડિયોલ ગયા, હડિયોલે ના મળ્યું, હિંમતનગર ગયા, હિંમતનગર ના મળ્યું. અને અમે પછી બીજા દિવસ પાછા બાવસરથી સવારે નીકળ્યા તે અમે રણાસણ જ્યાં રણાસણ ના મળ્યું, પાછા નીકળાયા, નીકળા ના મળ્યું, પાછા હડિયોલ જ્યાં હડિયોલ ના મળ્યું. સાહેબ અને અમે ગઢોરા જ્યાં કે ગઢોરા મળશે, ગઢોરા જ્યાં ત્યાં લાઈન બહુ મોટી લાગેલી હતી, અમારો નંબર લાગ્યો પણ એટલામાં ડીઝલ પૂરું થઈ ગયું. સાહેબ અમે કેવી રીતના આ બધું ચલાવીએ? ઈશ્વરભાઈ દીખાભાઈ મકવાણા બાવ છું.